ધોરણ પાંચ વિષય વિજ્ઞાન પ્રકરણ પાંચ ભોલુની અજાયબ દુનિયા. તો ભોલુ એક છોકરો છે અને એની દુનિયા એટલે આપણે દુનિયામાં જોઈએ તો પશુ છે, પક્ષી છે, માછલીઓ છે, બરાબર, આ બધી વસ્તુઓ છે. તો એ જ રીતે ભોલુ જોવા જાય છે દુનિયા, તો એના આ રીતે બધું નવું નવું જોવા મળે છે. બરાબર, તો આ ચિત્ર જુઓ. તો આ ચિત્રમાં શું છે, એક તળાવ છે, એમાં છે માછલી. બરાબર, પછી આ સૂર્ય છે, પછી આ પર્વત છે અને આ બધા વૃક્ષો છે. માછલી છે ને એ પાણીમાં રહે, કારણ કે માછલી છે ને એ બહાર આવે હવામાં તો એ મરી જાય. બરાબર, તમે કોઈ પણ જગ્યાએ માછલી જોશો તો એ હંમેશા પાણીમાં જ હશે, સમુદ્રમાં હોય કાં તો પછી એનું માછલી ઘર હોય એની અંદર પાણીમાં રહે. જ્યારે આ છોકરો છે એ હવામાં રહે, જમીન પર રહે અને શ્વાસમાં હવા લે. હવે માછલી છે ને એ હવામાંથી શ્વાસ ના લઈ શકે, એ પાણીમાં શ્વાસ લઈ શકે. અને જે છોકરો છે, જે ભોલુ, એ હવામાંથી શ્વાસ લે છે, એટલે એ રહે છે જમીન ઉપર અને માછલી રહે છે પાણી પર. એટલે કે દરેકની રહેવાની જગ્યા અલગ હોય છે. બરાબર, તો ભોલુ જમીન પર જ રહે અને માછલી પાણીમાં જ રહે. તો આ થઈ ગયું માછલી વિશે. એના પછી છે બીજું ખિસકોલી. તો ભોલુ આ રીતે ફરે છે, દુનિયા જોવે છે, તો ઝાડ ઉપર બેઠેલી એક ખિસકોલી દેખાય છે. તો એ ખિસકોલીને પૂછે છે, તું પાણીમાં રહે છે? તો ખિસકોલી કે ના, હું પાણીમાં નથી રહેતી, હું હવામાં જ રહું છું, એટલે કે જમીન પર જ રહું છું. ભોલુ એને પૂછે છે કે તું ઝાડ પરથી નીચે આવીશ? તો ખિસકોલી કહે છે હા, કે હું ઝાડ પરથી નીચે આવી શકું છું. એ પછી નીચે આવે છે. પછી ખિસકોલી કહે છે કે મારી દુનિયા એ જમીન છે અને માછલી છે એની દુનિયા એ પાણી છે, એટલે માછલીનું ઘર પાણી છે અને મારું ઘર જમીન છે. અને ખિસકોલી છે એ પાણીમાં ના રહી શકે, તો એવું કહે છે કે હું પાણીમાં ના રહી શકું. બરાબર, તો આ થઈ ગયું બે વિશે. એના પછી એ આગળ જાય છે તો કાચબો જુએ છે. આ છે કાચબો. કાચબો કેવું પ્રાણી છે, જમીન પર પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે. તમે જોયો હશે તો કાચબો પાણીમાં પણ જોવા મળે અને પાણીની બહાર પણ જોવા મળે, એટલે કાચબો પાણીમાં પણ શ્વાસ લઈ શકે અને જમીન પર, એટલે કે બંને જગ્યાએ રહે છે. તો આ ભોલુ છે એ કાચબાને પૂછે છે ક્યાં જાય છે. તો કાચબો અહીંથી જાય છે, તળાવમાં જાય છે ચાલતો. તે પાણીમાં રહી શકે અને જમીન પર પણ રહી શકે. બરાબર, એટલે દરેકની અલગ અલગ હોય છે. એના પછી છે પક્ષી. હવે ભોલુ પક્ષીને ઉડતું જુએ છે આ રીતે. તો એને પૂછે છે કે તું ક્યાં રહે છે? તો એ કહે છે કે હું આ જે ઝાડ છે એની બખોલમાં રહું છું. બરાબર, દિવાલની બખોલમાં. તમે જુઓ છો મકાનોમાં જે અગાસી હશે ત્યાં પણ પક્ષીઓ રહેતા હોય છે, આ રીતે વૃક્ષો પર ન રહે. અને પક્ષી છે એ ઉડી શકે હવામાં. બરાબર છે, બીજા બધા ઉડી નથી શકતા, આપણે માણસ છીએ આપણે ના ઉડી શકીએ. પછી કાચબો, માછલી આ બધા ઉડી ના શકે, ખાલી પક્ષી જ હવામાં ઉડી શકે, કારણ કે એની પાસે બે પાંખો હોય છે. પક્ષી શું કરે, આકાશમાં ઉડે અને ચણવામાં દાણા ખાય, બાજરી હોય કે પછી જવના દાણા કબૂતર ખાય, કબૂતર કે પક્ષીઓ એ બધા ખાય. એટલે આમની દુનિયા પણ એ જ રીતે અલગ છે. આના પછી ભોલુ જાય છે અને હાથીને મળે છે, હાથી દાદાને. આ છે હાથી દાદા. હાથી દાદાને પૂછે છે કે આવું કેવું છે કે માછલી પાણીમાં રહે, ખિસકોલી જમીન પર રહે, પક્ષી હવામાં ઉડે, બરાબર, કાચબો જમીન અને પાણી બંનેમાં રહે. તો હાથી દાદા એને સમજાવે છે કે દરેકને પોતાને અનુકૂળ રહેઠાણ હોય, રહેઠાણ એટલે કે પોતાનું ઘર. જમીન પર રહે તે ભૂચર, જમીન પરના જે પ્રાણીઓ છે ખાલી જમીન પર રહે એને ભૂચર કહેવાય, પાણીમાં રહે તે જળચર, આકાશમાં ઉડનારા તે ખેચર, એટલે પક્ષીઓ છે એ બધાને ખેચર કહેવાય, અને જમીન તથા પાણી બંનેમાં રહી શકે તેને ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. તો કાચબો છે એ જમીન અને પાણી બંનેમાં રહી શકે, દેડકો છે એ પણ જમીન અને પાણી બંનેમાં રહી શકે. એના પછી એક પ્રવૃત્તિ આપી છે, જો રંગ પૂરો. તો ભૂચર હોય જમીન પર રહેવાવાળા એને લાલ કરવાનું, જળચર હોય પાણીમાં ત્યાં વાદળી, પછી હવામાં ઉડનારા હોય તેને ખેચર, અને ઉભયજીવી એટલે કે બંને જગ્યાએ જમીન અને પાણીમાં રહી શકે ત્યાં પીળો કરવાનો. બરાબર,
તો અહીંયા ખાલી તમને બતાવી દઉં કે કયા કયા છે. તો ભૂચર પહેલા આપણે લઈએ કૂતરો, તો કૂતરો જમીન પર રહે તો એ આવશે ભૂચર. પક્ષી હવામાં ઉડે તો એ આવશે ખેચર. માછલી પાણીમાં રહે તો એ આવશે જળચર. બકરી જમીન પર રહે એટલે આવશે ભૂચર. પછી છે ઘોડો, તો એ જમીન પર રહે એટલે આવશે ભૂચર. કાચબો છે, જમીન અને પાણી બંનેમાં રહી શકે એટલે આવશે ઉભયજીવી. ગધેડો ખાલી જમીન પર રહે તો એ આવશે ભૂચર. પક્ષી હવામાં ઉડે, કાબર છે, તો એ આવશે ખેચર. એના પછી છે કબૂતર, તો હવામાં ઉડે તો એ આવશે ખેચર. દેડકો જમીન અને પાણી બંનેમાં રહી શકે એટલે એ આવશે ઉભયજીવી. ગાય છે, તો ગાય જમીન પર રહે તો એ આવશે ભૂચર. પછી મોર, તો મોર હવામાં ઉડે તો એ આવશે ખેચર. પછી છે આ તારા માછલી, તો એ પાણીમાં રહે તો એ આવશે જળચર. આ છે પાણીનું જ કોઈ જીવ છે, કારણ કે પાણી બતાવ્યું આજુબાજુમાં, તો એ આવશે જળચર. મગર છે, પાણીમાં પણ રહે અને જમીન પણ પર રહે, તો એ આવશે ઉભયજીવી. ને બતક છે, એ પાણીમાં રહે તો એ આવશે જળચર. આના પછી ભોલું કહે છે કે હવે એને સમજાઈ ગયું બધું. તો હાથી કહે છે, બેટા ભોલું, પ્રાણીઓ અને વનસ્પતિમાં ઘણી બધી બાબતે વિવિધતા જોવા મળે છે. એટલે કે પ્રાણીઓ જુદા જુદા હોય છે, બરાબર. બકરી, ઘોડો, બરાબર, વાઘ, સિંહ, પક્ષીઓ. વનસ્પતિમાં પણ નાના છોડવા હોય, મોટા ઝાડ હોય, ઘાસ હોય. વનસ્પતિ એટલે કે ઝાડને જે લીલોતરી જેને કહેવાય એ બધી. તો બધામાં વિવિધતા હોય છે. પછી રહેઠાણમાં પણ વિવિધતા હોય છે કે બધા પ્રાણીઓ અલગ અલગ રહે, પાણીમાં રહે, જમીન પર રહે, બંને જગ્યાએ રહે કે પછી હવામાં ઉડે. હવે અહીંયા છે એક ટેબલ આપ્યું છે, રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુના નામ અને કોની પાસેથી આ વસ્તુ મળી. તો રોટલી છે, તો રોટલી શેમાંથી આવે છે? લોટમાંથી બને. લોટ આપણને મળે ઘઉંમાંથી, અને ઘઉં એ ઉગે. તો રોટલી છે એ આપણને વનસ્પતિમાંથી મળે. પછી છે ફળ, તો ફળ છે કોઈ પણ લઈએ, ચીકુ છે, જામફળ, સફરજન, તે બધા ઝાડ પર ઉગે, તે બધા આપણને વનસ્પતિમાંથી મળે. પછી લાકડાનું ટેબલ, તો લાકડાનું ટેબલ છે એટલે લાકડું, લાકડું એટલે વનસ્પતિના જે થડ હોય ઝાડના એમાંથી મળે. તો લાકડાનું ટેબલ આપણે બને વનસ્પતિમાંથી. અને ઊન છે, તો ઊન છે એ ઘેટામાંથી મળે. તો ઘેટું શું છે? પ્રાણી. અને ઊનમાંથી આપણો સ્વેટર બને, તો આપણને ઊન મળ્યું પ્રાણી પાસેથી. આ રીતેથી અલગ અલગ વસ્તુઓ અલગ અલગમાંથી મળે. આપણે જોઈએ તો વૃક્ષોની ઉપયોગીતા છે, એટલે કે એ આપણને જરૂરી છે. બરાબર, આપણે ખાવાનું ખાઈએ છીએ તો એ વૃક્ષોમાંથી મળે છે. એ જ રીતે પ્રાણીઓની પણ ઉપયોગીતા છે. ગાય આપણને દૂધ આપે છે, ઘેટું ઊન આપે છે, તો આ બધાનું સંરક્ષણ કરવું પડે. તો ધારો કે એક છોડ છે લીમડાનો, તો લીમડાનો છોડ, હવે બકરી છે ને એ આ છોડને ખાઈ જાય, તો એક બકરી આ છોડ ખાવા જતી હતી, એટલે આપણે જે લીમડાનો છોડ છે એને બચાવવો પડે. તો બે મિત્રોએ તરત જ છોડની આસપાસ વાડ બનાવી, એટલે કે કાંટાની જાળી બનાવી દીધી, જેથી આ જે છોડ છે લીમડાનો એને બકરીઓ ખાઈ જાય નહીં, એટલે છોડ મોટો થાય અને વૃક્ષ બને. તો આ છોડનું રક્ષણ કર્યું કહેવાય, એટલે કે એને આપણે બચાવ્યું, છોડને કોઈ ખાઈ ના જાય એ રીતે બચાવ્યું. છોડને ઉછેરવા માટે ખાતર, પાણી અને ગોળ કરી છોડનું સંવર્ધન કર્યું કહેવાય. એટલે છોડ મોટો કેવી રીતે થાય? તો એને પાણી જોઈએ, ખાતર જોઈએ, બરાબર છે. કોઈ પણ ઝાડ હોય, ફૂલ હોય, વનસ્પતિ હોય, તે બધાને ખાતર પાણી નિયમિત આપવું પડે, તો જ એ ઉગે. તો એને કહેવાય સંવર્ધન, એને એનો વિકાસ કર્યો કહેવાય. તો આ રીતે સંરક્ષણ અને સંવર્ધન, સંરક્ષણ એટલે કે એનો બચાવ અને સંવર્ધન એટલે કે એનો વિકાસ આમ કરવું. એના પછી છે, તમે શાળામાં કયા કયા રોપા વાવેલા છે? તો લીમડો છે, પછી નાના નાના જે છોડ હોય તે બધા ઉગાડવા જોઈએ ફૂલોના, બરાબર. તો નાના રોપા લઈને પછી એને જમીનમાં ઉગાડી દેવાના,
અને એમાં પાણી અને ખાતર નાખવાનું એટલે પછી એ વૃક્ષ બનતું જાય. પ્રાણી સંગ્રહાલયમાં કયા કયા પ્રાણીઓ હોય છે? તો પ્રાણી સંગ્રહાલયમાં પાલતુ પણ હોય અને જંગલી પ્રાણીઓ. જંગલી પ્રાણીઓ જે જંગલમાં રહેતા હોય, વાઘ, સિંહ, ચિત્તો એવા પણ હોય છે. અને જે કૂતરો, બિલાડી જે આપણે આજુબાજુમાં પણ જોવા મળે એ પણ પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં હોય છે.